ભોજન ભજનને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે બોટાદ જિલ્લાના રાણપુરમાં ગિરનારી આશ્રમ ખાતે મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ. રાણપુર શહેરમાં પાળિયાદ રોડ ઉપર આવેલ ગિરનારી આશ્રમ ખાતે દર વર્ષે મહાશિવરાત્રીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજરોજ મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે ગિરનારી આશ્રમના મહંત પૂજ્ય પૂરણનાથ બાપુના સાનિધ્યમાં મહાશિવરાત્રીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આરતી, ધૂન, ભજન તેમજ હોમાત્મક મહાલઘુ રુદ્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો. સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યજ્ઞ ચાલ્યો હતો. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે સાંજે 4 વાગે શ્રીફળ હોમવામાં આવ્યું હતું, તેમજ બ્રહ્મભોજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મહાલઘુ રુદ્રયજ્ઞના યજમાન તરીકે ગિરનારી સેવક મંડળ રહ્યું હતું. ગિરનારી આશ્રમ ખાતે આવતા દરેક ભક્તો માટે મહાપ્રસાદ, ભોજન, ફળ પ્રસાદ તેમજ લીલાગર પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો ગિરનારી આશ્રમે ઉમટી પડ્યા હતા, તેમજ રાત્રે નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી યોજવામાં આવી, જ્યારે રાણપુર શહેરમાં કપિલેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ, બીડબંજન મહાદેવ, બાલાજી મંદિર સહિતના મંદિરોમાં શિવરાત્રીની આસ્થા સભર ઉજવણી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, વિપુલ લુહા, રાણપુર. પહેલા ગિરનાર જતા, પછી ગિરનાર જગ્યાના અભાવથી છેલ્લા 10 વર્ષ ત્યાં કર્યું. શું શું આયોજન છે, કેવા પ્રકારની ઉજવણી કરવામાં આવે છે? અહીંયા અમારે શિવરાત્રિના આગલા દિવસે લઘુરુદ્ર યજ્ઞ કરે અને બ્રાહ્મણોને ભોજન આપીએ. બીજા દિવસે શિવરાત્રિ હોય અને આજ બપોરે ભક્તજનો, ભાઈ ભક્તજનો જમવાનો પ્રસાદ હોય લાડુનો, શિવજી મહારાજનો, અને જે શિવરાત્રિનો ઉપવાસ હોય એમને ફલાહારની સગવડ રાખવામાં આવે. શિવરાત્રિનું